નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે ઓગસ્ટ 2024ના મફત અનાજ વિતરણ કાર્યક્રમ વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ 2024માં મફત અનાજ વિતરણ માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તો રેશન કાર્ડ ધારકો ખાસ જોઈ લે કે તેમને ઘઉં, ચોખા, બાજરી, જુવાર, ચણા, તુવેર, ખાંડ, તેલ વગેરેમાંથી શું શું મળવાપાત્ર થશે અને કયા કયા ભાવે મળવાપાત્ર થશે. તો વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી ઓગસ્ટ 2024 મફત અનાજ વિતરણ કાર્યક્રમ વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ. તો મિત્રો, મફત અનાજ વિતરણ કાર્યક્રમ ઓગસ્ટ 2024 જાહેર કરવામાં આવેલ છે, જે અંતર્ગત અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતના વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આ જાહેરાત કરવામાં આવેલ છે કે રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 એટલે કે NFSA નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત જે 74 લાખથી વધુ રેશન કાર્ડ ધારકો છે તેના કુટુંબની 3.60 કરોડ જનસંખ્યાને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાય છે. તો હવે આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત વિનામૂલ્યે મળવાપાત્ર અનાજનો જથ્થો કયો કયો છે અને કોને કેટલા પ્રમાણમાં મળવાપાત્ર થશે. તો મિત્રો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ 2024ના માસમાં ઘઉં, ચોખા, બાજરી અને જુવારના વિનામૂલ્ય વિતરણની જાણકારી જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત સૌથી પહેલાં આપણે ક્રમ નંબર 1 તથા 2માં ઘઉંની વાત કરીએ તો અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 15 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને અગ્રતા ધરાવતા કુટુંબને વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થશે અને આ તમામ જિલ્લાના લાભાર્થીઓને મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 3 તથા 4ની વાત કરીએ તો ચોખા છે, જેમાં અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 20 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર થશે અને અગ્રતા ધરાવતા કુટુંબ હોય તેઓને વ્યક્તિ દીઠ 3 કિલોગ્રામ ચોખા મળવાપાત્ર થશે અને આ પણ તમામ જિલ્લાના લાભાર્થીઓને મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 5 તથા 6 પર છે બાજરી, જેમાં અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 5 કિલોગ્રામ બાજરી મળવાપાત્ર થશે અને અગ્રતા ધરાવતા કુટુંબ હોય તેઓને વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ બાજરી મળવાપાત્ર થશે. તો આ જે બાજરી છે તે વડોદરા જિલ્લા સિવાયના તમામ જિલ્લાઓમાં મળવાપાત્ર થશે. અને છેલ્લે ક્રમ નંબર 7 તથા 8 ઉપર છે જુવાર, તો જુવાર અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 5 કિલોગ્રામ અને અગ્રતા ધરાવતા કુટુંબને વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને આ જુવાર છે તે માત્ર અને માત્ર વડોદરા જિલ્લાના લાભાર્થીઓને મળવાપાત્ર થશે. તો આમ ઘઉં, ચોખા, બાજરી અને જુવાર આ તમામ જથ્થો છે તે વિનામૂલ્ય એટલે કે મફતમાં મળવાપાત્ર થશે. તો અહીંયા તેનું તમે પ્રમાણ જોઈ શકો છો. ત્યાર પછી આપણે રાહત દરના વિતરણની પણ માહિતી મેળવી લઈએ. તો મિત્રો, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત રાહત દરે મળવાપાત્ર આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો આ પ્રમાણે છે, જેમાં રાજ્ય સરકારની ચણા, તુવેર દાળ, ખાદ્યતેલ, ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ સંબંધી યોજનાની અગત્યની જાણકારી આ પ્રમાણે છે, જેમાં સૌથી પહેલા આપણે માહિતી લઈએ ક્રમ નંબર 1 ઉપર છે ચણા. તો ચણા છે તે NFSA કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તે પ્રતિ કિલો 30 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે. ત્યાર પછી છે ક્રમ નંબર 2 ઉપર તુવેર દાળ, તે પણ NFSA કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને તે પ્રતિ કિલો 50 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે. ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ખાદ્યતેલ, જેમાં સિંગ તેલ આપવામાં આવશે, તો તે NFSA કુટુંબને કાર્ડ દીઠ 1 લિટરના પાઉચ મળવાપાત્ર થશે અને તે પ્રતિ પાઉચ ₹100ના ભાવથી મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 4 તથા 5 પર છે ખાંડ, જેમાં અંત્યોદય કુટુંબને 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થશે અને 3 થી વધુ વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ મળવાપાત્ર થશે, જે પ્રતિ કિલો 15 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે. જ્યારે BPL કુટુંબ હોય તો તેઓને વ્યક્તિ દીઠ 0.350 કિલોગ્રામ એટલે કે 350 ગ્રામ છે તે વ્યક્તિ દીઠ મળવાપાત્ર થશે અને તેઓને પ્રતિ કિલો 22 રૂપિયાના ભાવથી ખાંડ મળવાપાત્ર થશે. ત્યાર પછી ક્રમ નંબર 7 તથા 8 ઉપર છે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વધારાની ખાંડ. તો આમ જે આ ખાંડ મળવાપાત્ર છે તે ઉપરાંત અહીંયા જે વધારાની ખાંડ છે તે પણ મળવાપાત્ર થશે, જેમાં અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે અને BPL કુટુંબના લાભાર્થીઓને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ
22 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે. તો આમ ખાંડ છે તે તમને જે રેગ્યુલર મળે છે તે ઉપરાંત જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 1 કિલોગ્રામ વધારાની ખાંડ મળવાપાત્ર થશે. અને છેલ્લે ક્રમ નંબર 8 ઉપર છે મીઠું, તો તે NFSA કુટુંબને લાભાર્થી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે. તો આ પ્રમાણે મિત્રો જે આપણે આગળ જોયું તે મુજબનો વિનામૂલ્ય જથ્થો મળવાપાત્ર થશે, અને અહીંયા આપણે જે જોયું તે મુજબનો રાહત દરે જથ્થો મળવાપાત્ર થશે. તો મિત્રો આ પ્રમાણે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત મફત અનાજ વિતરણ છે તે ઓગસ્ટ માસનું મફત અનાજ વિતરણ તારીખ 1/8/2024થી લઈ અને તારીખ 31/8/2024 સુધી ચાલુ રહેશે. અને લાભાર્થીને પુરવઠાને લગતી પોતાની ફરિયાદ હોય તો તેઓ હેલ્પલાઇન નંબર 1800-233-5500 અથવા 1967 અથવા 1444 ઉપર નોંધાવી શકે છે. તેમજ જો તમે સ્માર્ટફોન વાપરતા હોય તો તમારા માય રેશન મોબાઈલ એપ્લિકેશનમાં જઈને પણ આ ફરિયાદ નોંધાવી શકો છો. તો મિત્રો આશા રાખું કે ઓગસ્ટ 2024ના અનાજ વિતરણ વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.